ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇંગ્લિશ કેન્ડિડ. મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર સાદો ભવિષ્યકાળ સમજીશું. એ પહેલા આપણે બે સિમ્પલ ટેન્સીસ સમજી ચૂક્યા છીએ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આજે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ સમજવાના છીએ, બરાબર? તો સૌથી પહેલા એની સમજૂતી મેળવી લઈએ. તો જુઓ, સાદા ભવિષ્યકાળનો અર્થ કે જે ક્રિયા હજુ સુધી બની નથી અને આવનાર સમયમાં બનશે તેવી ક્રિયાને દર્શાવવા જે કાળનો ઉપયોગ થાય છે તે કાળને સાદો ભવિષ્યકાળ કહેવાય છે, બરાબર? વર્તમાન કાળમાં જે રોજબરોજ થાય છે, સાદા વર્તમાન કાળની આપણે વ્યાખ્યા આવી રીતે કહી હતી કે જે ક્રિયા રોજબરોજ બને છે. સાદા ભૂતકાળમાં એવું કીધું હતું કે જે ક્રિયા બની ગઈ હતી અને સાદા ભવિષ્યકાળમાં જે ક્રિયા બનવાની છે, બરાબર? તો જે ક્રિયા હજી સુધી બની નથી અને આવનાર સમયમાં એટલે ભવિષ્યના સમયમાં બનશે એને સાદો ભવિષ્યકાળ કહે છે. ઉદાહરણ તરીકે, લોકડાઉન પૂર્ણ થશે, વેકેશન પૂરું થતા જ શાળા કોલેજો ખુલશે, બરાબર? આ બધા એના ઉદાહરણો છે. ત્યારબાદ એનું ક્રિયાપદ સમજીએ, બરાબર? મેં તમને દરેક ટેન્સની અંદર ક્રિયાપદ સમજાવ્યો છે. સિમ્પલ પ્રેઝન્ટની અંદર વી વન સાથે એસકેઈએસ, બરાબર, અથવા એકલું વી વન. પછી સિમ્પલ પાસ્ટની અંદર વી ટુ સમજાવ્યું હતું. સિમ્પલ ફ્યુચરનું ક્રિયાપદ બહુ જ સિમ્પલ છે, બરાબર? તમને ખાલી એક વખત જોઈને જ યાદ રહી જશે એટલું સિમ્પલ છે, બરાબર? તો સાદા ભવિષ્યકાળમાં ક્રિયાપદ તરીકે શલ વિલ પ્લસ વી વન નો ઉપયોગ થાય છે. યાદ રાખજો, શલ વિલ પ્લસ વી વન, બરાબર? કેવી રીતે? તો એનું ઉદાહરણ અહીંયા આપ્યું છે. જેમ કે ટુ ગો હોય, ટુ ગો એટલે જવું, અને શલ વિલ અને શલ વિલ સાથે ગો લખીએ તો જઈશ, જઈશું અથવા જશે, બરાબર? આવા બધા જે આપણે ક્રિયાપદોનો ઉપયોગ કરીએ છીએ કે જે આપણે ભવિષ્યમાં કરવાના છીએ, દાખલા તરીકે જઈશ, જઈશું, તો આગળ શલ કે વિલ, બરાબર, એનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ ટુ ઈટ એટલે ખાવું, તો શલ ઈટ અથવા વિલ ઈટ એટલે ખાઈશ, ખાઈશું અથવા ખાશે, બરાબર? તો જ્યારે પણ પાછળ શ જેવો શબ્દ આવે, બરાબર, થશે, કરશે, ખાશે, પીશે, બરાબર, તો આવા બધા જે શબ્દો છે એ દર્શાવે છે કે એ ભવિષ્યકાળની ક્રિયા છે ને. ભવિષ્યકાળ હોય તો શલ કે વિલ નો ઉપયોગ ફરજિયાતપણે થાય છે, બરાબર? તો જો મિક્સ ખાલી જગ્યા આવે તો તમને પ્રશ્ન થાય કે કઈ ખાલી જગ્યા સિમ્પલ ફ્યુચર ટેન્સની હશે. જેમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પણ તમને આ પ્રશ્ન થયો હતો કે અમને કેવી રીતે ખબર પડશે કે આ ખાલી જગ્યા સિમ્પલ પ્રેઝન્ટની છે. તો સિમ્પલ પ્રેઝન્ટની ખાલી જગ્યા માટે તમે એવરી ડે, એવરી મંથ, એવરી યર, પછી ઓફન, ઓલવેઝ એવા બધા શબ્દો જોયા. સિમ્પલ પાસ્ટની અંદર તમે જોયું યસ્ટરડે, લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ વીક, આવા બધા શબ્દો જોયા. એવી જ રીતે સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર જે શબ્દો છે એ યાદ રાખી દો. ટુમોરો એટલે આવતીકાલે, આ શબ્દથી તો તમે ખૂબ જ પરિચિત હશો. પછી નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, સૂન, બરાબર? તમે ટીવીમાં જ્યારે સિરિયલ જોતા હો છો ત્યારે આવું લખેલું હોય છે, કમિંગ સૂન, બરાબર? એટલે થોડી જ વારમાં આવશે, બરાબર? તો થોડી જ વાર પછી અથવા થોડી જ વારમાં, અને આફ્ટર એટલે પછી, બરાબર? જેમ હું કહું કે 5 વાગ્યા પછી અમે મળીશું, તો આફ્ટર 5 o'clock વી વિલ મીટ, અથવા વી વિલ મીટ આફ્ટર 5 o'clock, બરાબર? તો આવી રીતે આફ્ટર નો પણ ઉપયોગ થતો હોય છે. આમાં બહુ ઓછા શબ્દો છે. આમાં મેઇન તો તમારે કોમન સેન્સ યુઝ કરવી છે. જે ક્રિયા ભવિષ્યમાં થવાની છે એને તમારે જાતે થોડી સમજવી પડશે, બરાબર? બાકી આ શબ્દો તો મોટા ભાગે આપેલા જ હશે, એટલે ખાસ ચિંતાની કોઈ જરૂર નથી. તો હવે વાક્ય રચનાઓ અને ક્રિયાપદને સમજીએ. સૌથી પહેલા આપણે વિધાન વાક્યને સમજીએ, બરાબર? તો વિધાન વાક્યની રચના છે કર્તા વત્તા શેલ વિલ પ્લસ વી વન પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. હવે પ્રશ્ન થતો હશે કે શલ કોની જોડે આવશે, વિલ કોની જોડે આવશે? તો બહુ જ સિમ્પલ છે. આઈ અને વી સાથે શલ, બીજા બધા સાથે વિલ, બરાબર? આઈ અને વી જ્યારે આવે વાક્યમાં ત્યારે તમારે શલ લખવાનું, બીજા બધા જોડે તમારે વિલ લખવાનું. અને જો આ યાદ ના રહેતું હોય, કોઈ સંજોગોમાં તમે આઈ અને વી સાથે વિલ લખી દો તો તમારો જવાબ ખોટો પડે નહીં. હવે શલનો ઉપયોગ એકચ્યુઅલી વધારે જ્યારે આપણે પોલાઇટલી અથવા નમ્રતાથી કોઈ વાત કરતા હોઈએ ત્યારે શલનો ઉપયોગ થતો હોય છે મોટા ભાગે, અથવા જ્યારે પ્રોમિસ કરતા હોઈએ ત્યારે બી શલનો ઉપયોગ થતો હોય છે. એટલા માટે એટલો એનો કોઈ ખાસ ઉપયોગ, તમે એનો ઉપયોગ ના કરો તો કોઈ વાંધો નથી. તમે બધી જગ્યાએ વિલ લખો તો બી કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર? તો હવે ઉદાહરણો જોઈએ. વી શલ ગો ટુ સ્કૂલ નેક્સ્ટ મંથ, અમે આવતા મહિને શાળાએ જઈશું. જો અહીંયા મેં વી સાથે શલનો ઉપયોગ કર્યો છે, બરાબર? પછી માય ફ્રેન્ડ વિલ કમ હિયર ટુમોરો. હવે અહીંયા આઈ કે વી નથી કે હું શલ લખું,
અહીંયા માય ફ્રેન્ડ છે એટલે વિલ કમ, બરાબર, મારો મિત્ર આવતીકાલે અહીં આવશે, વિલ કમ, વિલ સાથે વી વન. રામ વિલ કોલ શ્યામ આફ્ટર 5 o'clock, બરાબર, કે રામ એ શ્યામને 5 વાગ્યા પછી ફોન કરશે અથવા બોલાવશે, બરાબર. શી વિલ વોચ ધ રામાયણ સૂન, એ થોડી વારમાં રામાયણ જોશે. અને છેલ્લું એક્ઝામ્પલ, માય ટાઈમ વિલ કમ વન ડે, એક દિવસ મારો પણ સમય આવશે, આવું વાક્ય આપણે મોસ્ટલી કહેતા હોઈએ, બરાબર. હિન્દીમાં અપના ટાઈમ આયેગા તમે સાંભળ્યું હશે, બરાબર, તો એને આયેગા, બરાબર, આવશે એનો મીન્સ વિલ કમ, બરાબર. તો ઇંગ્લિશમાં આ વાક્યને કેવી રીતે કહેવું એ પણ તમારે શીખવું જોઈએ, બરાબર. તો તમારે અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે વિધાન વાક્ય રચના હોય ત્યારે શેલ વિલ પ્લસ વી વન આવે છે, બરાબર. તમે જોઈ શકો છો બધામાં શેલ વિલ પ્લસ વી વન, શેલ ગો, વિલ કમ, વિલ કોલ, અહીંયા વિલ કોલ્ડ નથી, વિલ કોલ્સ નથી, અહીંયા એસકેઈએસ કે ભૂતકાળનું રૂપ વાપરવું નથી, ફક્ત ને ફક્ત વી વન, અને એટલા માટે જ આ ટેન્સ બહુ જ સિમ્પલ છે, ફટાફટ યાદ રહી જાય એવું છે. તો હવે નકાર વાક્ય રચના સમજીએ. કરતા વત્તા શેલ વિલ વત્તા નોટ વત્તા વી વન વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો, બરાબર. આની અંદર પણ ક્રિયાપદ બહુ જ સિમ્પલ છે, ભૂતકાળમાં એટલે સાદા ભૂતકાળમાં અને સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદો નકાર પ્રશ્નાર્થમાં બદલાતા હતા, પણ હવેથી જે બી કાળ આવશે, હવેથી જે બી કાળ આવશે એમાં નકાર પ્રશ્નાર્થમાં ક્રિયાપદ બદલાશે નહીં, એનું એ જ ક્રિયાપદ રહેશે જે વિધાનમાં હતું. તો જુઓ એના એક્ઝામ્પલ્સ. અમન વિલ નોટ રીડ બુક્સ ફ્રોમ ટુમોરો, અમન આવતીકાલથી પુસ્તકો વાંચશે નહીં, બરાબર. ફ્રોમ ટુમોરો એટલે આવતીકાલથી, જ્યારે આવો કોઈ સમયગાળો હોય, આજથી, અત્યાર પછી, બરાબર, આવતીકાલથી, આ મહિનાથી, બરાબર, આવો થી વાળો શબ્દ આવતો હોય તો એ પણ ઘણી વખત ભવિષ્યકાળ દર્શાવે છે. વી પ્રોમિસ ધેટ વી વિલ નોટ પોલ્યુટ અવર એન્વાયરમેન્ટ, અમે વચન આપીએ છીએ કે અમે અમારા પર્યાવરણને દૂષિત કરશું નહીં, બરાબર. હવે અહીંયા વી જોડે મેં વિલનો ઉપયોગ કર્યો. આ એક વાત ખાસ યાદ રાખો માઇન્ડની અંદર, હું અહીંયા લખતો નથી પણ તમને યાદ રખાઈ દઉં છું આ વાતને. જ્યારે પણ પ્રોમિસ આવે, વાતની મક્કમતા હોય, ત્યારે ક્રિયાપદોમાં ઊંધું થશે. કેવી રીતે? આઈ અને વી જોડે શલ આવતું હતું, આઈ અને વી સિવાય જોડે વિલ આવતું હતું, પણ પ્રોમિસમાં ઊંધું. આઈ અને વી જોડે વિલ, બરાબર, વાતની મક્કમતા હોય ત્યારે આઈ અને વી જોડે વિલ, અને વાતની મક્કમતા હોય ત્યારે જ હી શી ઇટ યુ દે હોય તો શેલ થઈ જાય. હી શેલ, ધે શેલ, બરાબર, એનો મતલબ વાતની મક્કમતા છે, પ્રોમિસ કરી રહ્યા છે. એટલે પ્રોમિસમાં જ્યાં વિલ આવે ત્યાં શેલ, જ્યાં શેલ આવે ત્યાં વિલ. આઈ અને વી સાથે અહીંયા મેં વિલનો ઉપયોગ એટલા માટે જ કર્યો છે, બરાબર. વી પ્રોમિસ દેટ વી વિલ નોટ પોલ્યુટ અવર એન્વાયરમેન્ટ, બરાબર. ત્યારબાદ ત્રીજો એક્ઝામ્પલ, અમિત વિલ નોટ યુઝ મોબાઈલ ફ્રોમ ટુડે, અમિત આજ પછી અથવા આજથી મોબાઈલનો ઉપયોગ કરશે નહીં. એન્ડ લાસ્ટ એક્ઝામ્પલ, હી પ્રોમિસિસ ધેટ હી શેલ નોટ ટેલ લાય, તે વચન આપે છે કે તે અસત્ય બોલશે નહીં, બરાબર. એ વચન આપે છે કે એ અસત્ય બોલશે નહીં, વચન આપે છે, પ્રોમિસ કરે છે. તો હી જોડે મેં વિલ નહીં પણ શેલનો ઉપયોગ કર્યો, મેં તમને કીધું ને ઊંધું થશે, આઈ અને વી હશે તો ત્યાં તમે વિલ લખશો જ્યારે વાતની મક્કમતા હશે, અહીંયા વાતની મક્કમતા છે ને હી છે તો તમે શલ લખ્યું છે, બરાબર. તો આવી રીતે વિલ અને શલનો ઉપયોગ થતો હોય છે. આની અંદર પણ ક્રિયાપદ યાદ રાખો, શેલ વિલ પ્લસ નોટ પ્લસ વી વન, તમે બધામાં નોટ કરી શકો છો, બરાબર. વિલ નોટ રીડ, વિલ નોટ પોલ્યુટ, વિલ નોટ યુઝ, શેલ નોટ ટેલ, બરાબર, આ ક્રિયાપદની સમાનતા દર્શાવે છે. તો હવે પ્રશ્નાર્થ વાક્ય રચના સમજીએ. સૌથી પહેલા યશનો ક્વેશ્ચન જોઈએ તો શેલ વિલ પ્લસ કરતા પ્લસ વી વન પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક, બરાબર. આમાં પણ શેલ વિલ પ્લસ વી વન જ છે, આમાં કોઈ તમારે વર્તમાન કાળની જેમ ક્રિયાપદમાં ફેરફાર કરવાની જરૂર નથી પડતી, બરાબર. એવી જ રીતે ડબલ્યુએચ અથવા હાવ ક્વેશ્ચનની વાત કરીએ તો એમાં સૌથી પહેલા ડબલ્યુએચ કે હાવ વાળો શબ્દ હશે, પછી શેલ વિલ પ્લસ કરતા પ્લસ વી વન પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક, બરાબર. ઉપર જેવી જ વાક્યરચના, યશનો જેવી જ વાક્યરચના તમને જોવા મળશે, બરાબર. અહીંયા તમારે ક્રિયાપદ ખાસ યાદ રાખવાનું છે, શેલ વિલ પ્લસ કરતા પ્લસ વી વન, બરાબર. અહીંયા નોટ નથી, નકાર વાક્યરચના નથી કે તમે નોટ લખી દો,
બરાબર, નકારમાં નોટ આવતું હતું, આમાં કરતા વચ્ચે જતો રહે છે શરૂઆતની જગ્યાએ. સેમ ડબ્લ્યુએચ માં બી એ જ ક્રિયાપદ. એક્ઝામ્પલ જુઓ, વેર વિલ યુ ગો ટુમોરો, તમે આવતીકાલે ક્યાં જશો? બરાબર, વિલ યુ બી સેલ્ફ ડિપેન્ડન્ટ, શું તમે આત્મનિર્ભર થશો? બરાબર, આઈએસ નો ક્વેશ્ચન છે. વેર વિલ માં, વેર વિલ યુ ગો ટુમોરો માં કોઈ સ્થળ આવશે, જ્યારે અહીંયા વિલ યુ બી સેલ્ફ ડિપેન્ડન્ટ, શું તમે આત્મનિર્ભર થશો? ત્યારબાદ શલ વી સ્ટાર્ટ ધ ન્યુ ચેપ્ટર, શું અમે નવું પ્રકરણ શરૂ કરીએ? બરાબર, વી છે, શલ આવ્યું એટલા માટે જ. અને છેલ્લું, વિલ યુ પ્લીઝ હેલ્પ મી, શું મહેરબાની કરીને તમે મારી મદદ કરશો? બરાબર, તો જ્યારે આપણે હેલ્પ માંગતા હોઈએ ત્યારે બી આ વસ્તુ આપણે કહેતા હોઈએ છીએ, વિલ યુ પ્લીઝ હેલ્પ મી. બરાબર, તો વિલ નો ઉપયોગ ત્યારે પણ થતો હોય છે. તો આવી રીતે દરેક ક્રિયાપદનો ઉપયોગ કરીને તમે સાદા ભવિષ્યકાળના વાક્યો બનાવી શકો છો. બરાબર, વાક્ય મુજબ તમે ક્રિયાપદ વાપરો અને પછી તમે કોઈ પણ વાક્ય બનાવી શકો સાદા ભવિષ્યકાળનું. બરાબર, તો ફ્રેન્ડ્સ, આજે આપણો લેક્ચર અહીંયા પૂરો થાય છે. આ એક એક્સરસાઇઝ આપેલી છે નવ ખાલી જગ્યાઓની, આના આન્સર્સ આજે હું તમને નહીં કહું, તમારે જાતે પહેલા સોલ્વ કરવાની છે અને પછી ડિસ્ક્રિપ્શનમાંથી તમે આન્સર્સ જોઈ શકો છો. હું ડિસ્ક્રિપ્શનમાં આના આન્સર્સ મૂકી દઉં છું, પહેલા તમે માઇન્ડમાં પ્રેક્ટિસ કરો મનમાં કેવી રીતે છે, અને જે ખાલી જગ્યા ના સમજાય તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. બહુ જ સિમ્પલ છે, બધા જોડે વિલ કે શલ અને સાથે વીવન જ છે, એટલે ખાસ કોઈ ચિંતાની વાત નથી. કોઈ બી ખાલી જગ્યામાં ન સમજણ પડે તો તમે મને કમેન્ટ દ્વારા પૂછી શકો છો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ વિડીયો જોવા માટે. કાયમની જેમ આ વિડીયોની નીચે પણ ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, જેના દ્વારા તમે ક્વિઝમાં પાર્ટિસિપેટ થઈ શકો છો. સો લેટ સ્ટાર્ટ ધ ક્વિઝ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. જય હિન્દ.